વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. બરાબર, બધા મજામાં હશો. આજે આપણે ચેપ્ટર નંબર 2નું ઉદાહરણ નંબર 2.6 ભણવાના છીએ. બરાબર, ફરી બોલી દઉં, આજે આપણે ચેપ્ટર નંબર 2નું ઉદાહરણ નંબર 2.6 ભણવાના છીએ. તો ચોપડો અને પેન અને પેન્સિલ જોડે લઈને બેસી જાઓ, જોડે જોડે રકમ લખતા જાઓ અને જોડે જોડે દાખલો ગણતા જાઓ. રકમ જો ધ્યાનથી, એક દ્રવ્યના અણુને, બરાબર, કોઈ દ્રવ્ય છે એના અણુને 10-29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. બરાબર, એટલે એક અણુ કીધો છે. બરાબર, દ્રવ્ય છે, કોઈ મટીરિયલ છે, કોઈ પદાર્થ છે, એનો અણુ, એ એક અણુ એ 10-29 કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. એટલે મિત્રો, મેં જો ધ્યાનથી અહીંયા લખ્યું, દરેક અણુની ડાયપોલ ચાક માત્રા પી બરાબર, સ્મોલ પી બરાબર 10-29 કુલમ ઇન્ટુ મીટર. આનો મતલબ શું? એક અણુની 10-29, બીજા અણુની 10-29, ત્રીજાની, ચોથાની, એ રીતે દરેકની 10-29 કુલમ ઇન્ટુ મીટર જેટલી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. બરાબર મિત્રો, તો આગળ જઈએ. આ દ્રવ્યના એક મોલ જથ્થાને, બરાબર, આ દ્રવ્યના એક મોલ જથ્થાને 10-6 વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરવામાં આવે છે. બરાબર, એક અણુની ડાયપોલ ચાક માત્રા આપી દી, પરંતુ તમને શું કહે છે? આ દ્રવ્યના એક મોલ જથ્થો લેવાનો છે. બરાબર, આ દ્રવ્યનો એક મોલ જથ્થો લેવાનો છે. તો મિત્રો, એક મોલની અંદર કેટલા અણુ હોય? 6×10³૩ તો ધ્યાનથી જો, નીચે એક સ્ટેપ મેં લખેલું છે. એક અણુની ડાયપોલ મોમેન્ટ સ્મોલ પી બરાબર 10-29 કુલમ્બ ઇન્ટુ મીટર. તો એવા તો 6×10³ અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો સ્મોલ પી અગેન સિમ્બોલ એનો એ જ રાખું છું, બરાબર કરીને 6×10³ × 10⁻²⁹, 6×10³ × 10⁻²⁹ એટલે જવાબ આવશે 6×10⁻૬ કુલમ્બ ઇન્ટુ મીટર. તમને એક અણુની ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલ ચાક માત્રા આપી હતી, બરાબર, પરંતુ આપણે જે દ્રવ્ય વાપર્યું છે એનો જથ્થો એક મોલ લેવાનો છે. એટલા માટે મિત્રો શું કર્યું અહીંયા? તો કે 6×10³ અણુની ડાયપોલ મોમેન્ટ શોધી, પરંતુ હજી કામ પત્યું નથી. તો આગળ રકમ વાંચીએ. આગળ શું કહે છે? ક્ષેત્રની એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક 60 કોણે બદલવામાં આવે છે. બરાબર, પહેલા વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ડાયપોલ ને કેવું હતું? સમાંતર હતું, એની દિશામાં જ હતું. એટલે સપોઝ વિદ્યુત ડાયપોલની દિશા આ થાય તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ થતી હતી, એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થતો હતો. તો આ થઈ મારી પ્રારંભિક સ્થિતિ, યાદ રાખી લેજો. ત્યારબાદ શું કરવાનું છે? ક્ષેત્રની દિશા એકાએક 60 જેટલી, એટલે 60 ના કોણ જેટલી બદલવામાં આવે છે. બરાબર, એટલે ઈ એની દિશા કેટલી કરી દીધી? પી તો એની એ જ દિશામાં છે, ઈની દિશા 60 કોણ જેટલી કરી દીધી. એટલે ઈ અને પી વચ્ચેનો ખૂણો મિત્રો હવે કેટલો થઈ ગયો? 60 થઈ ગયો. તો આ દ્રવ્યની ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું? તો કે આ દિશામાં. તો હવે ડાયપોલ જે આ દિશામાં છે, એ ડાયપોલ પણ હવે કોની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે કે ડાયપોલ જે પહેલા આમ પડી હતી, હવે એ પોતે શું કરશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો કે પછી ગોઠવવાનો પ્રયત્ન કરશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, એ સમયે એનામાંથી, ડાયપોલમાંથી મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. બરાબર, અને એક બીજી વધારાની વસ્તુ આપી છે કે સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થાય છે એમ ધારો. એટલે કે બીજી કોઈ પણ પ્રકારની ઉષ્મા, બરાબર, કે બીજી કોઈ પણ પ્રકારની ઉર્જા વેડફાતી નથી એમ માનવાનું કહે છે.
તો જે શોધવાનું છે ફરી બોલું, આ દ્રવ્યની ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની નવી દિશામાં એટલે કે 60 ના ખૂણે ગોઠવાય તો તે ગોઠવાતા મુક્ત થતી ઉષ્મા ઉર્જાની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સમજો, જે સમજાવું છું, જો અહીંયા જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હતી ત્યારે ડાયપોલ સ્થિર હતી, અને ડાયપોલ સ્થિર હોય ત્યારે માત્ર તે સ્થિતિ ઉર્જા ધરાવે એટલે કે પ્રારંભની સ્થિતિ ઉર્જા, એને હું કહી દઉં U1, બરાબર, જ્યારે ખૂણો 0 હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 60 ના ખૂણે ગોઠવાઈ ગઈ, બરાબર. ત્યારબાદ 60 ના ખૂણે ગોઠવાઈને એની પોતાની 60 ના ખૂણાના લીધે સ્થિતિ ઉર્જા, એ હું માની લઉં U2, બરાબર. અને U1 માંથી U2 માં ફેરવાય એટલે કે ખૂણો 0 હતો એમાંથી 60 માં ગયા એ દરમિયાન અમુક ઉર્જા વપરાઈ હશે, બરાબર. અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળી હશે, એ જ આપણે શોધવાની છે. તો શું કરશું, અંતિમ વધેલી ઓછા પ્રારંભિક એટલે U2 માઇનસ U1 કરવાથી આપણને શું મળી જશે, તો કે વચ્ચે વેડફાયેલી અથવા તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળેલી ઉર્જા મળી જશે. ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, ફરી બોલી દઉં, ખૂણો જ્યારે 0 હતો ત્યાંની ઉર્જા સ્થિતિ ઉર્જા U1, ત્યારબાદ 60 ના ખૂણે ડાયપોલ ગોઠવાઈ જાય, વિદ્યુત ક્ષેત્ર જે 60 ના ખૂણે આપણે કરી નાખ્યું એને સમાંતર ડાયપોલ ગોઠવાઈ જાય, ત્યારબાદ તેની સ્થિતિ ઉર્જા U2 મેં માની લીધી. તો U1 માંથી જ્યારે U2 માં ગયા એટલે કે ખૂણો 0 હતો તો ખૂણો 60 માં ગયા એ દરમિયાન ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા બહાર નીકળી હશે, એ ઉષ્મા ઉર્જા આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જો આગળ જવા દઉં, U1 બરાબર સૂત્ર શું થાય, માઇનસ પી કોસ થીટા ક્યાંથી, તો તમે સૂત્ર ભણી ગયા મિત્રો, માઇનસ પી ડોટ ઈ, બધાને યાદ જ હોવું જોઈએ, બરાબર. અહીંયા સદીશ આવે નહીં, કારણ કે બે સદીશોનો ડોટ ગુણાકાર શું આપે, અદિશ આપે, બરાબર. એટલે માઇનસ પી કોસ થીટા, સ્ટાર્ટિંગમાં ખૂણો શું હોય, 0, કોસ 0 નું મૂલ્ય 1, પી નું મૂલ્ય કેટલું લાયા, તો કે 6 × 10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર મૂકી દો. ઈ નું તો કે કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું હતું, 10⁶ જેટલું, તો મૂકી દો. તો 10⁶, 10⁻⁶ કેન્સલ આઉટ, તો આપણું U1 કેટલું મળ્યું, -6 જૂલ મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું શોધીશું, U2 શોધીએ એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા, બરાબર. તો U2 શોધવા શું કરશું વિદ્યાર્થી મિત્રો, U2 બરાબર ફરી સૂત્ર પી કોસ થીટા, બરાબર. પરંતુ પી એનો એ, ઈ એનો એ, પરંતુ હવે થીટા શું થઈ જશે, 60 થઈ જશે, બરાબર. અને કોસ 60 નું મૂલ્ય તમે જાણો 1/2 થઈ જાય, પી ની કિંમત 6 × 10⁻⁶, ઈ ની કિંમત 10⁶, બરાબર. 10⁻⁶, 10⁶ કેન્સલ આઉટ, 2 × 3 × 6, એટલે જવાબ શું આવશે, 3 જૂલ પણ માઇનસ. અને આપણે શું શોધવી છે, મુક્ત થતી ઉષ્મા ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે U2 માઇનસ U1, બરાબર. U2 આયા -3 જૂલ, માઇનસ કરીને -6 જૂલ, માઇનસ માઇનસ થાય પ્લસ, 6 માંથી 3 જાય, તો 3 જૂલ ઉર્જા ઉષ્મા સ્વરૂપે બહાર નીકળી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય અહીં સુધી, તો ખૂણો જે 0 હતો એમાંથી ડાયપોલ 60 ખૂણાએ ગોઠવાઈ, તો એ ગોઠવાવા દરમિયાન કે ગોઠવાતા વખતે બહાર નીકળતી ઉષ્મા કેટલી મળી, મુક્ત થતી ઉષ્મા કેટલી મળી, 3 જૂલ મળી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, 3 જૂલ મળી. તમને કંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તમે મને પૂછી શકો છો, બરાબર. ધન્યવાદ.